સર શું કહેશો, સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે તળાવ ક્ષતિગ્રસ્ત થયું છે, મોટો ભય હતો, આપના દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે, શું પગલાં લેવામાં આવ્યા છે પ્રાથમિક? જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ ગયા જઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે. અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવા સૂચના આવી છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમ થઈને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે DDOશ્રીને જણાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઉભે થઈ રહી છે, કારણ કે સુલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નથી અથવા યોગ્ય પછી છે, તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે, આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો હશે તો 100% પગલાં લેવામાં આવશે. વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252-0125 ઉપર કોલ કરવો.